उत्तर प्रदेश ना बाराबंकी में मंगलवार मोड़ी रात्र लखनऊ अयोध्या हाईवे पर रस्ता बाजू में पार्क करेल बस साथ पूर झड़पे आवेलू एक ट्रेलर अथड़ायू। अकस्मात में बस में सवार अने तेनी नीचे सूता मुसाफरो चपेट में आ गया था। आ टक्कर एटली जोरदार थी कि अकस्मात में 18 लोगों मौत निपजा था, जयरे 23 थी वधु लोग घायल थे। पेगासस स्पाईवेर आईटी मामला साथे संकळायेली संसदनी स्थायी समितिनी बुधवारे बैठक योजाशे। तेमां विदेशथी जासूसी सॉफ्टवेर खरीदवा अंगेना सरकारने सवाल पूछाशे। कांग्रेस सांसद शशी थरूरनी अध्यक्षतामां धरावती आ समितिनी बैठकनो भाजप सभ्योए बहिष्कार करवानी जाहेरात करी छे। इंदौरमां वायर चोरी थई गया होवानी अनोखी घटना सामे आवी छे। इंदौरथी हावड़ा जती ट्रेनमांथी 10 क्विंटलथी वधु वायर चोरी थई गया छे। चोरी थयेला वायरनी किंमत आश्रे रूपिया 60 लाखथी पण वधु हती। जो कि आ केस अंतर्गत कोई फरियाद के एफआईआर नोंधवामां आवी नथी, परंतु महाराष्ट्रना फेरियाओ एफआईआर नोंधवा माटे आरपीएफना धक्का खाई रह्या छे। 1984 बेचना भारतीय पोलिस सेवाना अधिकारी राकेश अस्थाना दिल्ली पोलिसना नवा कमिश्नर तरीके निमणूक पाम्या छे। गृह मंत्रालये राकेश अस्थानानी दिल्ली पोलिसना नवा कमिश्नर तरीके निमणूक करवानो आदेश आप्यो छे। राकेश अस्थानाने पीएम नरेन्द्र मोदी तथा गृहमंत्री अमित शाहना खूब ज नजीकना मानवामां आवे छे। विश्वमां कोरोना वेक्सिन रोल आउट थई त्यारे फ्लाइट टिकिट के फ्री बियर जेवी ऑफर अपाती हती, पण विश्वना घणा देशों लोकोने रसी अपावा करोड़ोनी ऑफर आपी रह्या छे। अमेरिका, ब्रिटन अने रशियाने पछाड़ीने होंगकोंग विश्वमां सौथी मोंघी ऑफर करनारो देश बनी गयो छे। त्यां रोलेक्सनी वॉच, टेस्लानी इलेक्ट्रिक कार, सोनानुं बिस्किट अने 10 करोड़ रूपियाना फ्लेट जेवी ऑफर्स अपाई रही छे। પોતાની પ્રથમ અંતરિક્ષ ટ્રીપથી પરત આવ્યા પછી એમેઝોનના ફાઉન્ડર અને બ્લ્યુ ઓરિઝનના માલિક જેફ બેઝોસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાને માનવ અંતરિક્ષ મિશન માટે 2 અબજ અમેરિકન ડોલરનું ડિસ્કાઉન્ટ આપવાની ઓફર મૂકી છે। તેમણે નાસાને એક પત્ર લખીને ઓફર આપી છે કે જો તેમની કંપનીને મૂન લેન્ડર બનાવવાની પરવાનગી આપવામાં આવે તો તે 2 બિલિયન ડોલરનું ડિસ્કાઉન્ટ આપશે। તુર્કીમાં છેલ્લા કેટલાક દિવસથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લીધે અરવાહી પ્રાંતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। અહીં ઠેર ઠેર પાણી ભરાતા ભારેખમ વાહનો પાણીમાં રમકડાની જેમ તણાઈ રહ્યા છે। એટલું જ નહીં, એક પહાડ પરથી ખૂબ જ ફોર્સમાં પાણી આવતા ઘરમાં હાજર લોકોના પૂંડા હાલ થયા હતા। ઉઝબેકિસ્તાનના તાસ્કંદ ખાતે યોજાયેલા વર્ષ 2021ના ઓલિમ્પિક મહોત્સવમાં વજન પ્રશિક્ષણમાં સિલ્વર ચંદ્રક હાંસિલ કરી દેશને ગૌરવ અપાવનાર મીરાબાઈ ચાનુની જીતનો આનંદ મુદ્રા તાલુકાના માત્ર 225ની જનસંખ્યા ધરાવતા રાધા ગામ સુધી પહોંચ્યો હતો। કેમ કે આ સિદ્ધિ મેળવનારા રમતવીર મહિલાને મૂળ રાધા ગામના ફિઝિયોથેરાપિસ્ટે તાલીમ આપી હતી। ગુજરાતમાં કુલ રસીકરણ 30.20 કરોડ થયું છે। 2.46 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે, જ્યારે 46 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે। રાજ્યમાં 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 65%નું રસીકરણ અત્યાર સુધી થયું છે, જેમાં 50%ને પહેલો ડોઝ અને 15%ને બીજો ડોઝ અપાઈ ગયો છે। કોવિડની પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં વાયરસનું મ્યુટેશન થતાં લક્ષણો બદલાયા હતા। હાલ કોવિડના ડેલ્ટા સહિત 3 વેરિયન્ટ ચર્ચામાં છે। કોવિડના ડેલ્ટા વેરિયન્ટ લક્ષણો વિના શ્વસન તંત્ર પર ગંભીર અસર કરવાની શક્યતા છે। વધુ ઉંમર, વિવિધ રોગોથી પીડાતા, વેક્સિન લીધી નથી અને એન્ટીબોડી બન્યા નથી તેવા લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ। સુરતમાં ટેસ્ટ વિના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપવાનો પર્દાફાશ થયો છે। શહેરની જીન લેબે રિપોર્ટ આપી દાવો કર્યો હતો કે યુનિટી લેબમાંથી સેમ્પલ અને જે તે વ્યક્તિના આધાર કાર્ડ મળ્યા હતા, જેના આધારે ટેસ્ટ કર્યા બાદ નેગેટિવ રિપોર્ટ આપ્યા છે। આ કેસમાં પાલિકાએ જીન લેબને નોટિસ ફટકારી ખુલાસો કરવા આદેશ કર્યો છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવતું જહાજ ગલ્ફ ઓફ એડનમાંથી પસાર થતી વખતે યાંત્રિક ખામી સર્જાતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને જહાજ પર બીમારીને કારણે એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ પણ થયું છે। રિફર રોરો કાર્ગો શિપ થોર્ન એક અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે પોતાની અંતિમ યાત્રાએ નીકળ્યું હતું। ગુજરાતના ગૌરવસ્વામી હેરિટેજ સાઇટને આજે વૈશ્વિક હેરિટેજનો દરજ્જો મળતા સૌથી વધુ ખુશી પદ્મશ્રી ડોક્ટર આર એસ બિસ્ટનને થઈ છે। કેમ કે તેમના જ વડપણ હેઠળ 1990થી લઈને 2005 દરમિયાન ધોળાવીરામાં ખોદકામ કરીને હડપ્પીય સંસ્કૃતિના આધુનિક નગર ધોળાવીરાની શોધ કરવામાં આવી હતી। યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અક્ષરધામ ગમન કરતા સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે। સ્વામીજીએ ઈસવીસન 1971માં પોતાના યુગ કાર્યનો પ્રારંભ કર્યો હતો। તેમણે 1965માં દીક્ષા લીધા બાદ 56 વર્ષના સત્સંગકાળમાં 5000થી વધુ શિબિર યોજી યુવાનોને વ્યસનમુક્ત બનાવ્યા હતા। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ભવન દ્વારા ભાવનગરમાં સૌ પ્રથમવાર નેશનલ મોથ વીકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લાઇટ ટ્રેપ ગોઠવી અને મોથ એટલે કે ફૂદ્દાનો સર્વે કરવામાં આવ્યો હતો। વન વિભાગની મદદથી આ સર્વે વિક્ટોરિયા પાર્કમાં પણ 2 દિવસ માટે કરવામાં આવ્યો હતો। આ સર્વે દરમિયાન ભાવનગરમાં 250 જેટલી પ્રજાતિના ફૂદ્દાઓની હાજરી છે।
ગાંધીનગરમાં ધોરણ 9 થી 12 ની ગ્રાન્ટેડ અને સરકારી 204 જેટલી શાળાઓમાં ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું હોવા છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને મળવાપાત્ર મફત પાઠ્યપુસ્તકો મળ્યા નથી. આથી તેની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર પડી રહી છે. વલસાડ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 100 રૂપિયા સુધી પહોંચી જતા મધ્યમ વર્ગના લોકો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ત્યારે છેલ્લા 7 માસમાં પેટ્રોલવાળા 15,133 બાઇકોનું વેચાણ થયું છે, જેની સામે 1,000 ઈ બાઇકનું પણ વેચાણ થયું છે. હવે ઈ બાઇકના શોરૂમની સંખ્યા વધી રહી છે. થોડા વર્ષો પહેલા માત્ર 5 જેટલા ઈ બાઇકના શોરૂમ હતા, હવે જિલ્લામાં આ શોરૂમની સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 28 જુલાઈ 2008 રોજ સબ ટીવી પર શરૂ થઈ હતી. તે સમયે કોઈને સપનાય વિચાર ન હતો કે આ સિરિયલ આટલી લાંબી ચાલશે. આ સિરિયલને 13 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ સિરિયલના અત્યાર સુધી 3,214 એપિસોડ ટેલિકાસ્ટ થયા છે. આ સિરિયલ ઇન્ડિયન હિન્દી ડેઇલી શોપમાં સૌથી લાંબી ચાલેલી કોમેડી સિરિયલ છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આયોજિત બીજી T20 મેચને સ્થગિત કરવામાં આવી છે. આ મેચ કોલંબોના પ્રેમાદાસ સ્ટેડિયમમાં રમવાની હતી. 3 મેચની સિરીઝમાં 1-0 થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજની મેચ મહત્વપૂર્ણ હતી.